गुड मॉर्निंग फ्रेंड्स फ्रेंड्स आपणे ગુજરાતીમાં પાઠ 15 બે બાળક છોકરાનો અભ્યાસ કરતા હતા. આપણે આ પાઠમાં જોયું કે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ જંગલમાં શિકાર કરવા માટે આવે છે. તેઓ એક માછડા ઉપર ચડે છે અને આ બધું જ પેલા બે બાળક છોકરા હરિ અને અર્જણ જુએ છે. એક ઝાડની પાછળ લપાઈને આ બધું તેઓ જુએ છે અને ત્યારે જ તેમને એક સિંહ થાતથી ચાલીને આવતો દેખાય છે. હવે શું થાય છે એ આપણે જાણવાનું છે, બરાબર ને? તો એ જાણવા માટે આપણે આ પાઠનો અભ્યાસ કરવો પડશે, બરાબર ને? ચાલો તો આપણે આ પાઠનો અભ્યાસ કરીએ અને સમજીએ. ઓકે, પાઠ 15 બે બહાદુર છોકરા. વિદ્યાર્થી મિત્રો, તમારે તમારા પાઠ્યપુસ્તકમાં પણ ધ્યાન આપવાનું રહેશે. નવેમ્બર મહિનો અડધો થયો હતો. નવેમ્બર મહિનો એટલે શિયાળો. દિવસ ટૂંકો અને સૂર્ય આથમે એટલે અંધારાને ઘેરાતા વાર ન લાગે. અત્યારે સૂર્ય આથમવાની તૈયારીમાં હતો. અજવાળું ઝાંખું થવા લાગ્યું હતું. એ સમયે ધીરે ધીરે મલપતો એક સિંહ વોકળા ભણી આવતો દેખાયો. વોકળાની કાંઠે આવીને એ ઊભો રહ્યો. એ વખતે મહારાજાએ હાથમાંની બંદૂકનો ઘોડો ડાબ્યો. બડાકો થયો અને બંદૂક સાથે જ બંદૂકમાંથી ગોળી છૂટી. તો મિત્રો, શિયાળાનો સમય હોય છે, દિવસ ટૂંકો હોય છે, સૂર્ય આથમવા લાગે છે અને એવા જ સમયે એક સિંહ ઠાથથી ચાલતો આવતો દેખાય છે. ક્યાં? વોકળાની નજીક. અને મહારાજા સયાજીરાવ બંદૂકની ગોળી છોડે છે. તો મિત્રો, અહીંયા સુધી આપણે આ પાઠનો અભ્યાસ કર્યો હતો. હવે આપણે આગળ જોઈશું. કમનસીબે ગોળી નિશાન ચૂકી ગઈ. બંદૂકના અવાજ પછી સિંહ સાબદો થઈ ગયો હતો. એણે નજર ફેરવી. માછડા પણ માણસોને જોઈને એની આંખ ફાટી. ગર્જનાઓ કરતો અને છલાંગો ભરતો એ માછડા સુધી ધસી આવ્યો. માછડાને ભોય ભેગો કરવા માંગતો હોય એમ એ જોડવા માંડ્યો, જાણે કોઈ ઝાડની ઝંઝીર તો હોય તેમ. હવે મિત્રો, શું થયું કે રાજાએ ગોળી તો છોડી પણ તેનું નિશાન ચૂકી ગયા. એમણે જે ધાર્યું હતું તેવું તેઓ પાર પાડી શક્યા નહીં. બંદૂકના અવાજ સાંભળીને ગોળીનો છૂટી અને એનો અવાજ સાંભળીને સિંહ હવે સાબદો થઈ ગયો. સાબદો થઈ ગયો એટલે કે એ ચેતી ગયો. એ જાણી ગયો કે કોઈક મારો શિકાર કરવા આવ્યો છે. એટલે એ પોતાની નજર ફેરવે છે અને આમ તેમ જુએ છે. તો તેમને શું દેખાય છે? માછડો જોઈ છે અને માછડા પર જોતાં જ તેમની આંખ ફાટી ગઈ. આંખ ફાટી ગઈ એટલે કે એકદમ તે ગુસ્સે થઈ ગયો. માણસને જોઈને એ ગુસ્સે થઈ ગયો અને જોરથી ગર્જના કરતો હોય એમ ગર્જના કરતો કરતો એ છલાંગો ભરતો એ માછડા સુધી પહોંચી ગયો. ક્યાં પહોંચી ગયો? માછડા સુધી. કેવી રીતે પહોંચ્યો એ? ગર્જના કરતો જાય અને છલાંગ ભરતા ભરતા એ માછડા સુધી પહોંચી જાય છે. જાણે માછડાને અત્યારે જ એ ભોંય ભેગો કરવા માંગતો હોય એ રીતે. ભોંય ભેગો એટલે કે ભોંય ભેગો કરવો એટલે કે તોડી ફોડીને જમીન દોષ કરી દેવું. તે માછડાને જોર જોરથી ઝંઝેડવા માંડ્યો. સિંહના એકાએક આવા આક્રમણથી મહારાજા મૂંઝાઈ ગયા. બંદૂકમાંથી બીજી ગોળી છોડવાનું સૂચ્યું જ નહીં. તો સિંહના એકાએક એકાએક એટલે કે એકદમ આવા અચાનક આક્રમણથી એટલે કે હુમલાથી રાજા એકદમ મૂંઝાઈ ગયા. વિચારમાં પડી ગયા કે હવે શું કરવું, કંઈ જ સમજાયું નહીં. બંદૂકમાંથી બીજી ગોળી છોડવાનું તેમને સમજ પડી જ નહીં. પોતાની પાસે બંદૂક તો હતી પણ તેને કઈ રીતે છોડવું એ એમને સમજાયું નહીં. આ કટોકટીની પડે હરિ અને અર્જણે એક હિંમત ભર્યું કામ કર્યું. એ બંને છોકરાઓ ઝાડ પાછળથી ખુલ્લામાં આવ્યા અને હાકોટા કરતા હોય એમ એમણે એકસાથે અવાજ કર્યો. તો મિત્રો, કટોકટીની પળ એટલે કે અણીનો સમય, એકદમ થોડોક સમય બાકી હોય એવા સમયે તેમણે
હિંમતભર્યું કામ કર્યું અને આ બંને છોકરાઓ ઝાડની પાછળ જે સંતાયા હતા તેઓ ખુલ્લામાં આવે છે અને શું કરે છે, હાકોટો કરે. હાકોટો કરે એટલે કે પડકાર કરે, એને ભગાડવા માટે જે અવાજ કરે એવો તેઓ અવાજ કરતા હતા. બંને જણે એકસાથે અવાજ કર્યો. સિંહનું ધ્યાન એમના તરફ ખેંચાયું. એણે માછડા પરથી પંજા ઉઠાવીને જમીન પર મૂક્યા. પછી ડાલા જેવું માથું ઉછાળીને એ ભયંકર ગર્જના કરી. હવે આ હરિ અને અર્જણ જે હાકોતો કરે છે એના અવાજથી સિંહનું ધ્યાન તેના તરફ જાય છે અને જે પોતાના બે પગ માછડા ઉપર રાખીને તે ઊભો હતો એને એ જમીન પર મૂકે છે અને એનું માથું કેવું હતું, ડાલા જેવું. ડાલા જેવું એટલે કેવું, જે મોટો સુડલો હોય ને, મોટો સુપડા જેવું કે મોટા ટોપલા જેવું, ટોપલા જેવું એનું માથું હતું. હવે આ છોકરાઓ એના ગુસ્સાનું નિશાન બન્યા. મોત સામે આવીને ઊભું હતું છતાં એ ગભરાયા નહીં, અવાજ કરતા રહ્યા. ચાલો મિત્રો વિચારો કે સિંહ સામે હોય તો આપણી સી હાલત થાય, ડરી જઈએ ને, આપણા તો હોશકોશ જ ઉડી જાય. શું કરવું એની પણ આપણને સમજણ પડે નહીં. પરંતુ આ હરિ અને અર્જણ જરા પણ ગભરાયા નહીં, જરા પણ ડર્યા નહીં. જાણે મોત સામે આવીને ઊભું હતું. કઈ ઘડીએ સિંહ એ લોકો પર હુમલો કરી દે એની કશી જ જાણ ન હતી. તેઓ સિંહને ભગાડવા માટે હાકો તો કરતા જ રહે છે, અવાજ કરતા જ રહે છે. સિંહ એમના તરફ છલાંગો ભરવાની તૈયારી કરતો હતો ત્યાં જ મહારાજાએ બંદૂકમાંથી બીજી ગોળી છોડી અને સિંહને મોટને ગાંઠ ઉતારી દીધો. આ બધું એટલી ઝડપથી બની ગયું કે શું થયું અને કેવી રીતે થયું એ સમજાય જ નહીં. હવે આ સિંહ હરિ અને અર્જણ ઉપર હુમલો કરવાની તૈયારી કરે જ છે, છલાંગ ભરવાની તૈયારી કરતો જ હોય છે અને ત્યારે જ મહારાજા એની બંદૂકમાંથી બીજી ગોળી છોડે છે અને સિંહને મોટને ગાંઠ ઉતારી દે છે. તો આ બધું એટલી બધી ઝડપથી બની ગયું, કેવી રીતે બની ગયું, શું થયું કંઈ જ સમજાયું નહીં. કારણ કે તેમની સામે મોટ આવીને ઊભું હતું, કંઈ જ સમજાયું નહીં. જે રીતે એમનાથી પોતાનો બચાવ થયો તે રીતે તેઓએ કર્યો. સિંહ મર્યો અને બધો ભય ટળી ગયો. મહારાજા માછડા પરથી નીચે ઉતર્યા. હરિ અને અર્જનના આ હિંમતભર્યા સાહસથી એ પ્રભાવિત થયા. છોકરાઓએ જીવનું જોખમ ખેડીને પોતાનું જાન બચાવ્યું હતો. એમણે સૌ પહેલાં હરિ અને અર્જને ધન્યવાદ આપવાનું કામ કર્યું. મિત્રો આ સયાજીરાવ સિંહને મોટને ગાંઠ ઉતારી દે છે એટલે તેઓ હવે ભયમુક્ત થાય છે અને પછી રાજા માજરા પરથી ઉતરે છે અને આ બંને છોકરા હરિ અને અર્જણે જે હિંમતથી જે કામ કર્યું હતું, જે સાહસથી કામ કર્યું હતું, એ સાહસથી રાજા ખૂબ જ પ્રભાવિત થઈ જાય છે, એટલે કે તેઓ ખૂબ જ ખુશ થઈ જાય છે. આ છોકરાઓએ તેમનું પોતાનો જીવની ચિંતા કર્યા વિના તેઓ રાજાનો જીવ બચાવે છે અને એને કારણે આ સયાજીરાવ ખૂબ જ તેનાથી પ્રભાવિત થઈ જાય છે. એટલે સૌથી પહેલાં તે શું કામ કરે છે, હરિ અને અર્જનને ધન્યવાદ આપવાનું કામ કરે છે, તેમનો આભાર માનવાનું કામ કરે છે કે તેઓએ આટલો પોતાના માટે સાહસ ખેડ્યો. સયાજીરાવ વડોદરા રાજ્યના મહારાજા ખરા, પણ એથી ઊંચા ગજાના એ માણસ આવા ઉપકારનું મૂલ્ય ઓછું કેમ આંકે? એમણે વડોદરા જઈને આ બે ભાઈઓના પૂતળા રચાવીને કમાતી બાગમાં સ્થાપ્યા. તો મિત્રો વડોદરાના મહારાજાનું નામ શું હતું? મહારાજાનું નામ સયાજીરાવ ગાયકવાડ હતું. આ સયાજીરાવ વડોદરા રાજ્યના મહારાજા તો ખરા જ, પણ એથી ઊંચાના ગજાના માણસ. ગજાના માણસ એટલે કેવા, કે ખૂબ જ શક્તિ ધરાવતા હોય એવા, સૌથી વિશેષ એવા એ માણસ હતા.
એટલે આ રાજા માટે તો બહુ મોટી વાત હતી કે આ બે છોકરાએ તેમના પર કેટલો મોટો ઉપકાર કર્યો. તો હવે આ ઉપકારનો બદલો કઈ રીતે વાળો? તો આ મહારાજા વડોદરા જાય છે અને વડોદરામાં કમાતી બાગમાં તેમના બે પૂતળા બનાવે છે, તેમની બે મૂર્તિઓ બનાવે છે અને પછી એ કમાતી બાગમાં સ્થાપે છે. તો આ કમાતી બાગને બીજું સયાજી બાગ નામે પણ ઓળખાય છે. મિત્રો, જો તમે વડોદરા જાઓ અને શક્ય હોય તો તમે આ બાગની મુલાકાત લેજો, કારણ કે આજે પણ આ પ્રતિમા ત્યાં છે. કમાતી બાગ અત્યારે સયાજી બાગ તરીકે ઓળખાય છે. સયાજી બાગના મુખ્ય દરવાજામાં પ્રવેશ કર્યા પછી ડાબી બાજુના વિસ્તારમાં હરિ અને અર્જનના પૂરા કદના પૂતળા છે. તમે વડોદરા જાઓ ત્યારે સયાજી બાગમાં જઈને આ બહાદુર છોકરાઓની પ્રતિમાઓ જોજો. તો મિત્રો, સયાજી બાગનો જે મુખ્ય દરવાજો છે ત્યાં તમે અંદર પ્રવેશ કરો તો ડાબી બાજુ જ તમને તરત હરિ અને અર્જનના પૂતળા દેખાશે. તો તમે જાઓ તો આ પૂતળાને જરૂર જોજો, આ બાગની મુલાકાત ચોક્કસ લેજો. ઓકે. તો મિત્રો, જોયું ને તમે આ હરિ અને અર્જણ કેટલા બહાદુર હતા. કટોકટીની પળે પણ તેમણે કેવો સરસ પોતાના જીવ બચાવવા માટે, રાજાનો જીવ બચાવવા માટે નિર્ણય લીધો અને તે પણ દરિયા વિના. મિત્રો, આપણને આમાંથી એ પણ શીખવા મળે કે જ્યારે આપણા પર કોઈ મુશ્કેલી આવી જાય ત્યારે ડરીને બેસી રહેવું જોઈએ નહીં, પરંતુ તેનો હિંમતથી સામનો કરવો જોઈએ, તો આપણને ચોક્કસ સારું પરિણામ મળે જ છે. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને આ પાઠ બે બહાદુર છોકરામાં સમજ પડી જઈ હશે. બરાબર ને? તમે જોયો ને કે આ હરિ અને અર્જણ પર કેવી મુશ્કેલીઓ આવી પડે છે, પણ તે દરિયા વિના હિંમતથી તેનો સામનો કરે છે અને પોતાની સાથે મહારાજા સયાજીરાવ ગાયકવાડનો પણ જીવ બચાવે છે. બરાબર? તો એ કેવી રીતે? કારણ કે તેમાં તેઓ દરિયા વિના અને આ હિંમતથી કામ કરે છે, એટલે તે પોતાનો અને મહારાજાનો જીવ બચાવી શકે છે. તો આપણે પણ કોઈ પણ મુશ્કેલીઓ આવી પડે તો આપણે ડરી જવું જોઈએ નહીં, પરંતુ તેનો હિંમતથી સામનો કરવો જોઈએ. ઓકે. તો ફરી આપણે મળીશું. ત્યાં સુધી આવજો.